ખાતી ખાતી બાકી કે બરાબર એનામાં આપણે ગઈ વિડિયોમાં સવાલ જવાબ ખાલી જગ્યા લખી હતી અત્યારે હું તમને મને ઓળખી કાળો લખાવી અહીંયા પેલું છે હું કલબલ કરું છું તો કલબલ કોણ કરે કાબર કાબર હું કલબલ કરું છું તો કાબર બીજું હું કાકા કરું છું કાકા કોણ કરે સાગડો હું કાકા કરું છું તો કાગડો ત્યારબાદ હું મીઠું મીઠું બોલું છું મીઠું મીઠું કોણ બોલે પોપટ તો અહીંયા આવશે પોપટ ત્યારબાદ હું કળા કરીને નાચું છું કળા કરીને કોણ નાચે મોર હું કળા કરીને નાચું છું તો મોર હું કુકડે કૂક કરું છું તો કુકડો ત્યારબાદ વર્ગીકરણ કરવાનું છે આપણે કાગડો કાબર બળદ ચકલી ગાય અને બકરી પશુ અને પંખી હવે આમાંથી પશુ ગયા છે અને પંખી ગયા છે અલગ અલગ આપણે લખવાના છે એને કહેવાય વર્ગીકરણ અહીંયા શું લખેલું છે આ કાગડો તો કાગડો પંખી કહેવાય કે પશુ કહેવાય તો પંખી કહેવાય તો એનામાં અહીંયા લખવાનું કાગડો અહીંયા ત્યાં કાઢી નાખવાનું ત્યારબાદ આ શું છે કાબર કાબર પશુ કહેવાય કે પંખી તો પંખી તો અહીંયા લખવાનું કાબર અહીંયાથી આ કાઢી નાખવાનું ત્યારબાદ બળદ બળદ પશુમાં આવે તો અહીંયા લખવાનું બળદ ચકલી તો અહીંયા પંખીમાં લખવાનું ગાય પશુ આવે અને બકરી જો અહીંયા પશુ અને પંખી પશુ કયા કયા બળદ ગાય બકરી અને પંખી કાગડો કાબર અને ચકલી હવે અહીંયા જોડતા અ અને બ વિભાગ અલગ અલગ આપેલા છે અહીંયા આપણે આ જવાબ લખવાના છે લીલો રંગ લીલો કોનો રંગ છે કાગડાનો રંગ લીલો ના પોપટનો રંગ તો હા તો અહીંયા લખવાનું પોપટ ત્યારબાદ કાળો રંગ કોનો એ તો તમને ખબર જ છે કાગડો કેવો હોય કાળા રંગનો તો અહીંયા લખાય કાગડો રંગબેરંગી પીછા તો મોર રંગબેરંગી પીછા કોનો મોર તો જોયો છે તમે એના પીછા કેવા આવે રંગબેરંગી એટલે મોર આકાશમાં ઉડે તો પંખી પંખી ક્યાં ઉડે આકાશમાં મને ઓળખી કાઢો વર્ગીકરણ અને જોડકા બધાએ ધ્યાનથી વાંચવાના છે અને તમારી નોટમાં